દર્શક મિત્રો, હું છું ચાર મિરાજવીર અને આપ જોઈ રહ્યા છો ચાંદની ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. વડોદરામાં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ તરછોડતા અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યાના પ્રયાસ કર્યા બાદ પોતાની વ્યથા ઠાલવતા વિડીયો બનાવ્યા હતા. જો કે ત્યારબાદ વડોદરા પરત ફરી યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 3 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. આજે સવારથી જ રાજકોટ અને ગોંડલ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે. 2 વર્ષ બાદ આ ઉનાળામાં લોકોએ મન ભરીને આઈસ્ક્રીમ ખાધો છે, જેને કારણે વેચાણ કરતા આઈસ્ક્રીમ બનાવતી કંપનીઓને તો ફાયદો થયો જ છે, સાથે સાથે વાડીલાલ આઈસ્ક્રીમના રોકાણકારોને 114% અને શીતલ આઈસ્ક્રીમના ઇન્વેસ્ટર્સને 25% જેટલો ફાયદો થયો છે. 6 વર્ષ વીતી ગયા પછી પણ અમદાવાદ શહેરમાં હાઉસિંગના માત્ર 1 જ એપાર્ટમેન્ટને રીડેવલપમેન્ટનો લાભ મળ્યો છે. બીજા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલાં નિર્માણ પામેલા 22 જેટલા એપાર્ટમેન્ટને રહીશો તૈયાર હોવા છતાં એક યા બીજા કારણથી મંજૂર થતા નથી. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલી શ્રીંગાર જ્વેલર્સ નામની દુકાનમાં મુખબધિરનો સ્વાંગ રચીને આવેલો એક શખ્સ વેપારી અને સેલ્સમેનની નજર ચૂકાવી રૂપિયા 6 લાખના સોનાના દાગીના ભરેલું બોક્સ કાઉન્ટર પરથી પોતાના હાથમાં રહેલી નોટબુકમાં છુપાવીને ચોરી જતા પોલીસ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના એસટી બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં લોકોના ખિસ્સામાંથી નજર ચૂકી મોબાઈલ ફોન સેરવી લેતી બેલડી રાજકોટે એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે અને 10 જેટલા મોબાઈલ મળી કુલ 55,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. વીજ ચોરી રોકવા માટે પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર વ્યાપી દરોડાનો દોર ચલાવવામાં આવી રહ્યો છે. રાજકોટમાં આજે સતત 4થા દિવસે કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી અને લગભગ 14 જેટલા અલગ અલગ વિસ્તારોમાં સવારથી ઘોંસ બોલાવવામાં આવી હતી. ફરી એક વખત એનસીપીના ધારાસભ્ય ભાજપ સાથે દેખાયા હતા. ઉપલેટાના વરજાગ જાડિયા ખાતે શહીદ વીરના કાર્યક્રમમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ગુફ્તગુ કરતા કાંધલ જાડેજા જોવા મળ્યા હતા. દ્વારકા જિલ્લાના રાણ ગામ અને માળી ગામમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેને પગલે અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા, જેને લઈ તાજેતરમાં જ વાવણી કરી હોવાથી પાકને પૂરું પાણી મળી રહેતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકાના મુખ્ય દેશોમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. સાપ્તાહિક આધારે સૌથી વધુ ચિંતા યુરોપે વધારી છે. અહીં અઠવાડિયામાં 23% કેસ વધી ગયા છે. યુરોપમાં સૌથી વધુ 58% કેસ ઇટલીમાં વધ્યા છે. હાર્ટ એટેક બાદ પણ આપનું હૃદય ધબકતું રહી શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા હાલમાં કરવામાં આવેલ એક શોધમાં આ વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોને પોતાની શોધમાં જાણવા મળ્યું છે કે હાર્ટ એટેકથી ડેથ થનારા સેલને હોર્મોન્સના માધ્યમથી ફરી જીવિત કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ બિલકુલ નેચરલ છે. જૂનાગઢમાં આજે સવારથી ગિરનાર પર્વત પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને કારણે વાદળો જાણે ગિરનાર પર્વત સાથે વાતો કરતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પર્વત પર ધુમ્મસભર્યો માહોલ છવાતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં યોજાનારી રથયાત્રા અંગે ગૃહ રાજ્યમંત્રી અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ બેઠકમાં હર્ષ સંઘવીએ મંદિરના ટ્રસ્ટી અને મહંતને કહ્યું હતું કે રથયાત્રા સમયસર મંદિરથી નીકળીને સમયસર પરત ફરે તેનું ધ્યાન રાખજો. સુરતના કતારગામ વાડીના ચોક વિસ્તારમાં મંગળવારે ધોળે દિવસે નોકરિયાત દંપતીના બંધ ઘરમાંથી ચોરી કરી હતી. તસ્કરે લોક તોડી 1.90 લાખના સોના ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સુરત શહેર જિલ્લામાં બમણી ગતિએ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. 4 મહિના બાદ વીતેલા 24 કલાકમાં નવા 57 કેસ નોંધાયા છે. સિટીમાં 45 કેસ અને જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. છેલ્લા 15 દિવસમાં 346 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 108 દિવસથી 1 પણ દર્દીનું મોત નથી થયું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસનું નક્કી કરવામાં આવેલ સમય કરતા પણ 6 મહિના જેટલો વધુ સમય થયો હોવા છતાં તેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી, જેને લઈ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ તાબડતોબ સ્થળ વિઝિટ કરી અને કામગીરી ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે. ચારધામ યાત્રા માટે મુસાફરોની સંખ્યામાં 50% ઘટાડો નોંધાયો છે, તેમજ ઓફલાઈન નોંધણીની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, જેમાં બદ્રીનાથ કેદારનાથ જવા માટે 18,000 થી 20,000 ભક્તોની સંખ્યા ઘટીને 7,000 થી 10,000 થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાના 103 તાલુકાઓમાં ઝરમરથી 4 ઇંચ સુધીનો વરસાદ સવાર સુધીમાં પડી ગયો છે. સૌથી વધુ મહેર દક્ષિણ ગુજરાત ઉપરાંત પૂર્વ અને મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, જ્યારે ભુજમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુરુપ્રસાદ ચોક પાસે અંકુર સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો યુવાને ફિનાઇલ પી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં તેમની સાથે વિજય માલ્યા જોવા મળે છે. ભારતમાં ભાગેડું જાહેર થયેલા વિજય માલ્યાએ બુધવારે ગેલની સાથે ફોટો ટ્વીટ કર્યો હતો. રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા સન્ની પાજીદા ઢાબામાંથી પંજાબી ગ્રેવી અને મંચુરિયન ડ્રાયના 2 નમૂના લેવામાં આવ્યા હતા, જેનું લેબમાં પૃથ્થકરણ કરવામાં આવતા તેમાંથી સિન્થેટિક ફૂડ કલર મળી આવ્યો હતો અને મનપાએ બંને ખાદ્ય ચીજોને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરી છે. રાજ્યમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો છે. 10 જૂન આસપાસની જૂના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જ્યારે જૂનના પ્રારંભથી અત્યાર સુધીમાં વરસાદના કારણસર રાજ્યમાં 26 લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી 18 મૃત્યુ વીજળી પડવાના કારણે થયા છે. અમિતાભ બચ્ચને પોતાની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરી છે. આ તસવીર પર રેડ લિપસ્ટિકથી કિસ કરી છે. તસવીર પર ચાહકે લખ્યું છે, તેમનો અવાજ, તેમની આંખો અને તેમની હસવાની રીત. પોસ્ટ શેર કરીને બિગ બીએ કહ્યું કે અરે દેવીજી, કોઈ જગ્યા તો રાખો હસવા માટે. બોલિવૂડ સ્ટાર તથા બિઝનેસમેન સુનિલ શેટ્ટીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સુનિલ શેટ્ટી મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં ચક્કર લગાવે છે. સુનિલ શેટ્ટીને આ રીતે ફરતો જોઈને આસપાસના લોકો તેના હાલચાલ પણ પૂછતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં સુનિલ શેટ્ટીની ફિટનેસને જોઈને ચાહકો ફિદા થઈ ગયા છે. બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ નવી હોમવેર લાઇન સોના હોમ લોન્ચ કરીને અમેરિકામાં એક ઇમિગ્રેટ હોવા અંગે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે સોના હોમના માધ્યમથી તે ભારતીય હેરિટેજને અમેરિકાના ઘરોનો હિસ્સો બનાવવા માગે છે. તો આ સાથે મહત્વના સમાચાર પૂર્ણ થાય છે. આવી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો ચાંદની ન્યૂઝ. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી શકો છો.